अमरेली जिल्लाना केटलाक विस्तारोमां जाम्यो वरसादी माहोल। सावरकुंडला, खांभा अने चलाला पंथकना केटलाक गामोमां वरसाद खाबक्यो। अमरेली जिल्लाना मोटा भागना विस्तारोमां वादळछायुं वातावरण। जेतपुरना शापर विरावळमां जाम्यो वरसादी माहोल। बफारा बाद भारे पवन साथे पड्यो धोधमार वरसाद। राजकोटना सांगणी कोटड़ा पंथकमां वातावरण पलटायुं। अनेक विस्तारोमां धीमी धारे पड्यो वरसाद। भारे पवन फूंकाता लोकोने गरमीथी मळी आंशिक राहत। डांगना गिरिमथक सापुतारामां वातावरण पलटायुं। वादळछाय वातावरण वच्चे जाम्यो वरसादी माहोल। पवन साथे वरसाद थता वातावरणमां ठंडक प्रसरी। वलसाड जिल्लाना वातावरणमां सवारथी पलटो आव्यो। वादळछाय वातावरण वच्चे कपराड़ामां वरसादी माहोल जाम्यो। वरसादने कारणे हाट बजारमां दोड़धाम मची। वरसादने कारणे केरीना पाकमां नुकसानी भीति। खेडूतोमां चिंताना वादळो छवाया। ગુજરાતમાં ફરી 8 અને 9 જૂને પડી શકે છે વરસાદ। 8 જૂને 6 જિલ્લામાં, જ્યારે 9મીએ 12 જિલ્લામાં જાહેર કરાઈ વરસાદની આગાહી। અમદાવાદમાં 2 દિવસ રહી શકે છે વાદળછાયું વાતાવરણ। રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો। ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે 43 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું। દરિયાકાંઠે તેજ પવનની આગાહીને લઈ દ્વારકા જિલ્લામાં 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ। દરિયામાં તમામ માછીમારોને બંદર પરત ફરવા સૂચના અપાઈ। પરત ફરનાર તમામ બોટની ઓનલાઈન નોંધણી કરવાની રહેશે। આદેશના ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે। કચ્છના માંડવી બીચ પર નહાવા પર પ્રતિબંધ મુકાયો। ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે 7 જૂન સુધી દરિયા કિનારે પ્રતિબંધ મુકાયો। મામલતદારે મનાઈ ફરમાવતા સાઇનબોર્ડ લગાડવા કર્યા સૂચન। નવસારી જિલ્લાના 2 બીચ પર તકેદારી વધારાઈ। દાંડી અને ઉભરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરાયો। બદલાતા વાતાવરણને પગલે દરિયામાં જોવા મળ્યો હતો કરંટ। કર્ણાટકના મૈસૂરમાં ખાબક્યો વરસાદ। રોડ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી, અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી। ખેતરો પણ પાણીમાં તરબોળ। આસામના ગુવાહાટીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી। વરસાદથી બચવા કેટલાક સાયકલ ચાલકો છત્રી લઈને અવર જવર કરતા દેખાયા। આસામના નાગાંવમાં કામપુર વિસ્તારમાંથી પૂરના દ્રશ્યો સામે આવ્યા। વરસાદે કહેર વરસાવતા લોકોના ઘરોમાં પાણી ભરાયા। કામપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી પલળી। ઘરોમાં પાણી આવતા નાના બાળકોને સાચવવા મુશ્કેલ બન્યા। લોકોને રસોઈ બનાવવામાં પણ પડી રહી છે સમસ્યા। પૂરની સ્થિતિ વચ્ચે જનજીવન ખોરવાયું। આસામના ગુવાહાટીમાં વરસાદે કહેર વર્તાવ્યો, અનેક વિસ્તારોમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। ગૌઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। તમિલનાડુના ડિંડીગુલ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી। રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક વૃક્ષો થયા ધરાશાયી। વૃક્ષો પડતા વાહન વ્યવહાર ખોરવાયો। વાહન ચાલકો ફરી ફરીને જવા થયા મજબૂર, તો રસ્તા પરથી વૃક્ષો હટાવવાની કામગીરી કરાઈ શરૂ। તમિલનાડુના કરૂરમાં ખાબક્યો વરસાદ। આખરી ગરમી વચ્ચે વરસાદ ખાબકતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। લોકોને ગરમીમાંથી માણ્યો હાશકારો। રાજસ્થાનના રાજસમંદમાં 13 વર્ષનો કિશોર 70 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો। 4 દિવસથી ચાલી રહી છે બચાવ કામગીરી। ઘટનાસ્થળ પર દેખાયા લોકોના ટોળે ટોળા। ચોમાસા પહેલા જ અમદાવાદમાં રોગચાળાનો આતંક। પાણીજન્ય રોગચાળાના કેસ વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ। ઝાડા ઉલટીના 1935 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં। સાદા મલેરિયાના 49, ડેન્ગ્યુના 64, કમળાના 198, ટાઇફોઇડના 565, કોલેરાના 32 કેસ નોંધાયા। મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભયંકર અકસ્માત। પૂરપાટ આવતા કાર ચાલકે 7 લોકોને કચડી નાખ્યા। અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત। બેફામ કારે પથરાની જેમ લોકોને ઉલાડ્યા। અકસ્માત સર્જનાર કાર ચાલકનું પણ મોત નિપજ્યું। વલસાડના ઉમરગામમાં કનાળુ ફાટક પાસે ગમખ્વાર અકસ્માત। પૂર ઝડપે જતા 2 બાઇક ચાલકો ધડાકા ભેર અથડાયા। અકસ્માતના 2 યુવકોના મોત, જ્યારે 2 યુવકોને ઈજા પહોંચી। અકસ્માતના હૃદય કંપાવતા સીસીટીવી આવ્યા સામે। અમદાવાદમાં અફાયત બાળકી મળી આવી। રાયખડ પાસે ફૂટપાથ પર સુતેલી શ્રમજીવી બાળકીને ઉઠાવી જવાઈ હતી। અજાણ્યો આરોપી બાળકીને લઈ જતો સીસીટીવીમાં થયો હતો કેદ। ગાયકવાડ હવેલી પોલીસને કાલુપુર વિસ્તારમાંથી બાળકી એકલી મળી આવી હતી। મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ક્રિકેટ રમતા યુવકનું હાર્ટ અટેકથી મોત। બેટિંગ કરી રહેલો યુવક અચાનક ઢળી પડતા હોસ્પિટલે ખસેડાયો, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યું। સમગ્ર ઘટના કેમેરામાં કેદ। વડોદરામાં જીવલેણ સવારીનો વિડીયો વાયરલ। ક્ષમતા કરતા વધુ મજૂરો ભરીને ફૂલ સ્પીડથી દોડાવ્યો ટેમ્પો। યમદૂતને આમંત્રણ આપતો ટેમ્પો ચાલક કાયદાનું ભાન ભૂલ્યો।
વડોદરામાં સ્માર્ટ મીટર સામે રોષ યથાવત. સ્માર્ટ મીટરના ગ્રાહકોએ સુભાનપુરાની વીજ કચેરી સામે સ્માર્ટ મીટરનું બેસણું યોજી દેખાવ કર્યા. જૂના મીટર નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સ્માર્ટ મીટર જાતે ઉખાડ ફેંકવાની લોકોએ ઉચ્ચારી ચીમકી. અકાસા એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ. ટિશ્યુ પેપર પર બોમ્બ થ્રેડ લખાણ હતું, જેને લઈને ફ્લાઇટમાં હાથ ધરાયું હતું ચેકિંગ. જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ઢોર માર મારવાના મામલે વિરોધ. કોંગ્રેસ અને અનુસૂચિત જાતિના લોકોએ કલેક્ટર કચેરીએ આવેદન આપીને વિરોધ નોંધાવ્યો. અનુસૂચિત સમાજના અગ્રણીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ ઘટનાના આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી. જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્રને માર મારવાનો મામલો. બ્રેઝા ગાડીમાં સવાર ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ. ત્રણેય આરોપીઓએ ગુનાની કબૂલાત કરી. સમગ્ર મામલે ગોંડલના એમએલએના પુત્ર સહિત 11 આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ. ઉત્તરાખંડના નૈનીતાલમાં દીપડાની લટાર. શિકારની શોધમાં ફરતા દીપડાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. રહેણાંક વિસ્તારમાં દીપડાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ. અમૂલ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો. ચૂંટણી પરિણામ પહેલા મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો. દૂધની સાથે દહીંના ભાવમાં પણ વધારો. અમૂલ ગોળનો ભાવ પ્રતિ લીટર ₹64 વધીને ₹66 થયો. અમૂલ શક્તિના ભાવ ₹60 વધીને ₹62 થયા. અમૂલ ટી સ્પેશિયલના ₹62 વધીને ₹64 પહોંચ્યા ભાવ. અમૂલ દૂધનો ભાવ વધારો આજથી લાગુ થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા. દૂધનો ભાવ વધતા ચાની ચુસ્કી પણ હવે મોંઘી થઈ શકે. દૂધની કિંમતમાં થયેલો વધારો મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોની કમર તોડશે. અમૂલ બાદ હવે બરોડા ડેરી પણ વધારી શકે છે દૂધના ભાવ. બરોડા ડેરીની બોર્ડ મીટિંગમાં દૂધના ભાવ વધારા અંગે લેવાશે નિર્ણય. દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવાની શક્યતા. ટોલ ટેક્સમાં પણ વધારો ઝીંકાયો. સરેરાશ 3-5% સુધીનો વધારો ઝીંકાયો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ ટેક્સમાં કર્યો વધારો. અરવલ્લીમાં મોડાસાના વાંટડા નેશનલ ટોલ પ્લાઝા પર ભાવ વધારો લાગુ નહીં થાય. શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે પરના અરવલ્લીના ટોલ પર ભાવ વધારો નહીં. હાઈવેની કામગીરી ચાલુ હોવાથી લેવાયો નિર્ણય. જ્યારે હાઈવે પરના પ્રાંતિજ ટોલ પર ભાવ વધારો લાગુ કરાયો. પ્રાંતિજ ટોલ પર 5-15 રૂપિયા સુધીનો ભાવ વધારો નોંધાયો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તમામ ટોલ પર કરાયો છે વધારો. દૂધ ટોલ ટેક્સમાં ભાવ વધારાને લઈને ભડક્યા કોંગ્રેસ નેતા. મનીષ દોશીએ ભાવ વધારાને લઈને ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું, હવે મત લેવાનો કાર્યક્રમ પૂર્ણ. મોંઘવારીનો માર શરૂ. આનાથી મોટો વિશ્વાસઘાત કોઈ ન હોઈ શકે. દૂધના ભાવ વધારાથી સામાન્ય માણસને થશે મોટી અસર. રાજકોટ આગકાંડમાં અધિકારીઓ સસ્પેન્ડ. મનપા ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયા અને મુકેશ મકવાણા સસ્પેન્ડ. અગાઉ ગૌતમ જોશી અને રોહિત વિગોરાને સરકારના આદેશથી કરાયા હતા સસ્પેન્ડ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ટીપીઓ એમડી સાગઠીયાના ભાઈની ઓફિસ કરી સીલ. મનપાએ સીલ કરેલી ઓફિસનું સીલ તૂટ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ઓફિસ પહોંચીને ફરી સીલ માર્યું. રાજકોટ આગકાંડ કેસ મામલે હાઈકોર્ટમાં રજૂ કરાશે સોગંદનામું. વર્ષ 2021 થી અત્યાર સુધીમાં ફાયર સેફટી માટે લીધેલા પગલાઓ અંગે રજૂ કરવાનું છે સોગંદનામું. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ કોર્પોરેશન રજૂ કરશે સોગંદનામું. અગ્નિકાંડ બાદ ફાયર સેફટી વિનાના એકમો સામે એએમસીની લાલ આંખ. જર્જરિત ઇમારત અને એનઓસી ન હોવાના કારણે નેલ્સન સ્કૂલ સીલ કરાઈ. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સંચાલકોને કચેરી પર હાજર થવા આપ્યા આદેશ. ભાવનગર ફાયર વિભાગે વાઘાવાડી રોડ પર અષ્ટવિનાયક બિલ્ડિંગને માર્યા તાળા. સેફટી સાધનોના અભાવે ઇમારતમાં આવેલી પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેની ઓફિસને પણ તાળા માર્યા. ઇમારતનું વ્યૂ પરમિશન ન હોવાથી કામગીરી હાથ ધરાઈ. રાજકોટ અગ્નિકાંડ બાદ કરજણમાં ફાયર સેફટીને લઈને તપાસનો ધમધમાટ. વિવિધ દુકાનદારોને ફાયર સેફટીના નિયમ ઉલ્લંઘન બદલ તંત્રએ નોટિસ ફટકારી. પ્રાઇવેટ સ્કૂલમાં સેફટી સુવિધાનો અભાવ હોવાથી સીલ કરાઈ. આનંદ મેળાના સંચાલકોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. ફાયર એનઓસી સહિત સંલગ્ન તમામ પરમિશન હોવા છતાં મેળાઓ બંધ થતા મોટા નુકસાનની ભીતીની પિટિશનમાં રજૂઆત. આવતીકાલે હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. અમદાવાદના નિકોલમાં શુક્રવારે પરિવારને અડફેટ લેનારો બેફામ કાર ચાલક ઝડપાયો. સીસીટીવીના આધારે પોલીસે આરોપીને ઓઢવ વિસ્તારમાંથી કરી ધરપકડ. ટ્રાફિકના આઈ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર નંબરના આધારે આરોપીની કરી હતી શોધખોળ. સુરતમાં બેફામ સિટી બસે બાળકને ટક્કર મારી. પાંડેસરામાં સિટી બસ ચાલકે બાળકને અડફેટે લેતા બાળકને ઇજા પહોંચી. બાળકને સારવાર અર્થે ખસેડીને પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતના બારડોલી કડોદરા હાઈવે પર ફરી અકસ્માતની ઘટના. બારાસડી ગામની સીમમાં ટેમ્પો ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત. મૃતક વરેલી ગામનો હતો રહેવાસી.
વેરાવળ એસટી બસની અડફેટ એક યુવકનું મોત. એસટી બસ અને બાઇક ધડાકાભેર અથડાતા સર્જાયો હતો અકસ્માત. યુવકનું મોત થતાં પોલીસે હાથ ધરી તપાસ. રાજસ્થાનના ધોલપુરમાં રસ્તા પર પાર્ક કરેલા ટેમ્પોમાં આઈસર ઘૂસી નેશનલ હાઈવે 44 પર ધૂળકોટ રોડની સામે થયો હતો અકસ્માત. ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત. પોલીસ અને ટ્રાફિક પોલીસ પહોંચી હતી ઘટનાસ્થળે. તેલંગણાના રંગારેડ્ડીમાં ઘરની દિવાલ ધરાશાઈ અચાનક દિવાલ ધસી પડતા બે બાળકોના મોત. કાટમાળ નીચે દટાઈ જતા બે બાળકોનો જીવ ગયો. આંધ્રપ્રદેશના પલનાડુમાં સર્જાયો ગંભીર અકસ્માત. પૂરપાટ ઝડપે જતી બસ પલટી જતા એક વ્યક્તિનું મોત. 20 વધુ લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા. કરનાર મુખ્ય આરોપી મફો ભરવાડ ઝડપાયો. 3 દિવસ અગાઉ આરોપીએ પોલીસ પર ચડાવી હતી ગાડી. સમગ્ર મામલે લીંબાસી પોલીસ મથકમાં નોંધાયા છે બે અલગ અલગ ગુના. નવસારીમાં પુત્રની હત્યા કરનાર હત્યારો પિતા ઝડપાયો. પોતાના વતન જઈ આત્મહત્યાની ફિરાકમાં હતો આરોપી. પોલીસે આરોપી યુવક પાસેથી સુસાઇડ નોટ કબજે કરી ધરપકડ કરી. આરોપીએ ટ્રાફિક ભવનમાં કરી હતી પુત્રની હત્યા. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસ અને બદમાશો વચ્ચે ઘર્ષણ. બદમાશોએ પોલીસ પર હુમલો કરતા પોલીસે કર્યો ગોળીબાર. ઘટનામાં બે આરોપીઓને પગમાં વાગી ગોળી. બંને બદમાશો હાલ સારવાર હેઠળ. ભરૂચ એલસીબીએ જુગારીઓ પર તવાઈ બોલાવી. અંકલેશ્વર અંબોલી રોડ પર રોશન પાર્ક અપાર્ટમેન્ટમાંથી જુગારધામ ઝડપાયું. 52,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને 8 જુગારીઓની કરી ધરપકડ. સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં વકીલ લાંચ લેતા ઝડપાયો. આવાસ યોજના અંતર્ગત પ્લોટ મેળવવાની કામગીરી માટે અરજદાર પાસે માંગી હતી 15,000ની લાંચ. એસીબી પોલીસે વકીલને રંગે હાથ ઝડપી પાડીને હાથ ધરી કાર્યવાહી. સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા. વડોદ ગામમાં ગણેશનગરના એક મકાનમાં થતું હતું ગાંજાનું છૂટક વેચાણ. પાંડેસરા પોલીસે રેડ પાડીને બે આરોપીઓની કરી ધરપકડ. વડોદરામાં ખોટા દસ્તાવેજ બનાવી અશાંત ધારા વિસ્તારમાં ઘર ખરીદવાનો મામલો સામે આવ્યો. સમગ્ર મામલે સ્થાનિકોએ કલેક્ટરની કરી હતી ફરિયાદ. રાવપુરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. 3 પૈકી 1 આરોપી દેશ છોડી ફરાર થવાના ફિરાકમાં હતો. લુકઆઉટ નોટિસ દ્વારા પોલીસે મુંબઈથી 1 આરોપીની કરી ધરપકડ. કોર્ટ દ્વારા પણ ઘરના દસ્તાવેજો ખોટા ઠેરવાયા હતા. ખેડામાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા. માતરના હાડેવા ગામમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાનું ગળું દબાવી કરી હત્યા. લીંબાસી પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યા કરનાર એક આરોપીની કરી અટકાયત. સુરતમાં ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને પડકાર. 3 મતદારોએ હાઈકોર્ટમાં પડકારી નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ કરવાના નિર્ણય અંગે પણ કરી અરજી. 3 મતદારોએ હાઈકોર્ટમાં દાખલ કરી ઇલેક્શન પિટિશન. એક્ઝિટ પોલ બાદ શેરબજારમાં બમ્પર ઓપનિંગ. સેન્સેક્સમાં 2,000 અને નિફ્ટીમાં 600થી વધુ પોઈન્ટનો ઉછાળો. ડોલરના મુકાબલે રૂપિયો પણ મજબૂત બન્યો. 4 જૂને ભાજપની ભવ્ય જશ્નની તૈયારી. સૂત્ર અનુસાર પીએમ મોદી દિલ્હીમાં કરી શકે છે રોડ શો. લોકમાન્ય કલ્યાણ માર્ગથી ભાજપ કાર્યાલય સુધી 2-3 લાખ લોકો સાથે કરી શકે છે રોડ શો. પશ્ચિમ બંગાળની બજારોમાં વધી મીઠાઈઓની ડિમાન્ડ. મતગણતરી પહેલા રાજકીય પક્ષોના લોગો સાથેની મીઠાઈઓ બની આકર્ષણનું કેન્દ્ર. લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને મીઠાઈઓના વેચાણમાં થયો હતો વધારો. પીએમ મોદીએ ચૂંટણી ભાષણમાં ઉલ્લેખ કર્યા પછી વધી મનેર લાડુની ડિમાન્ડ. ચૂંટણી પરિણામના દિવસ માટે ભાજપે 1 ક્વિન્ટલ મીઠાઈનો આપ્યો ઓર્ડર. પીએમના વખાણ બાદ લાડુના વેચાણમાં 30-40 કિલોનો થયો વધારો. મુંબઈની મીઠાઈ બજારમાં જામ્યો ચૂંટણીનો માહોલ. મતગણતરી પહેલા વધી બુંદીના લાડુની ડિમાન્ડ. વેપારીઓ તૈયાર કર્યા 10,000થી વધુ બુંદીના લાડુ. આવતીકાલે લોકસભાની ચૂંટણીના પરિણામો છે ત્યારે કોંગ્રેસ ઉમેદવારે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો. તેમજ એક્ઝિટ પોલ ખોટા પડશે તેવો દાવો કર્યો. વલસાડ લોકસભા બેઠક પર સૌની નજર. જે વલસાડ જીતે તેની સરકાર બને એવી લોકવાયકા. ભાજપ ઉમેદવાર ધવલ પટેલે કર્યો જીતનો દાવો. કહ્યું કેન્દ્રમાં 3જી વખત બનશે મોદી સરકાર. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનું પરિણામને લઈને નિવેદન. કહ્યું સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ 3 લાખ કરતા વધુ મતની લીડ સાથે જીતશે. તમામ 7 વિધાનસભા બેઠક પર ભાજપને લીડ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાવનગરમાં ચૂંટણી પરિણામ પહેલા નીમુબેનને કર્યો જીતનો દાવો. નીમુબેન બામણીયાએ જંગી લીડથી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કહ્યું દેશમાં 3જી વાર આવશે ભાજપ સરકાર. લોકસભા ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ. મતગણતરી માટે ભાજપના 1.5 લાખ કાર્યકરો ઉતર્યા મેદાને. લોકસભાની બેઠકો વાઇઝ કાર્યકરોને સોંપાઈ કામગીરી. બુથ વાઇઝ મતગણતરી સહિતની કામગીરીમાં કાર્યકરો થશે સહભાગી. લોકસભા ચૂંટણીનું આવતીકાલે આવશે પરિણામ. રાજકોટના કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે થશે મતગણતરી. 26 ટેબલમાં થશે પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી. સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
આવતીકાલે થનારી મતગણતરીને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો. ગુજરાતની 25 બેઠકો પર કરાશે મતગણતરી. શાંતિપૂર્ણ મતદાનને લઈ મતગણતરીના કેન્દ્રો પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો. બંને સેન્ટર પર ગેટ પર મેટલ ડિટેક્ટર મુકાયા અને ગેટથી સ્ટ્રોંગરૂમ સુધી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પૂર્વ બેઠકની ગણતરી એલડી એન્જિનિયરિંગ અને પશ્ચિમ બેઠકની ગણતરી ગુજરાત કોલેજમાં થશે. અમદાવાદનો મતગણતરી સ્ટાફનું કમ્પ્યુટરાઇઝડ પદ્ધતિથી સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું. સુપરવાઇઝર, આસિસ્ટન્ટ સુપરવાઇઝર, માઇક્રો ઓબ્ઝર્વર, પોસ્ટલ બેલેટ પેપર તથા ઇટીપીબીએસની ગણતરી માટે 1200થી વધુ સ્ટાફની ફાળવણી કરાઈ. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર. મતગણતરીને લઈ બંને સેન્ટર ઉપર 3-લેયર સુરક્ષા ગોઠવાઈ. બંને સેન્ટર પર ડીસીપી, પીઆઈ, પોલીસકર્મી સહિત 1200 કર્મચારી રહેશે તૈનાત. ગણતરીવાળા રૂમની અંદર અને બહાર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ રહેશે તૈનાત. વડોદરામાં મતગણતરી માટે ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ. પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. 750 જવાનો ત્રિસ્તરીય સુરક્ષામાં જોડાશે. પાટણમાં મતગણતરીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઉપ અપાયો. કતરપુર સરકારી ઇજનેર કોલેજમાં થશે મતગણતરી. 98 ટેબલ પર 420 જેટલા કર્મીઓની દેખરેખમાં થશે મતગણતરી. સુરેન્દ્રનગરમાં એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં થશે મતગણતરી. 156 રાઉન્ડમાં 98 ટેબલો પર મતગણતરી યોજાશે, જ્યારે બેલેટ પેપર માટે 3 ટેબલ પર અલગથી મતગણતરી યોજાશે. 1500થી વધારે કર્મચારીઓ મતગણતરીમાં જોડાશે. ગાંધીનગરમાં મતગણતરીની તૈયારીઓ તેજ. સેક્ટર 15માં આવેલી કોલેજમાં 14 ટેબલ પર થશે મતગણતરી. સવારે 8 વાગે શરૂ થનારી મતગણતરીમાં 600 કર્મચારીઓ જોડાશે. કચ્છમાં મતગણતરીને લઈને 2000 જેટલા સ્ટાફને ફરજ સોંપણી કરાઈ. કોઈ ચૂક ન થાય તે માટે ત્રિસ્તરીય સુરક્ષા અને સીસીટીવીની ચાંપતી નજર હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. ગરમીને લીધે આરોગ્યની બે ટીમ તૈનાત કરાઈ. કાળઝાળ ગરમીમાં પ્રાણીઓની હાલત કફોડી બની. પંચમહાલના પાવાગઢ જંગલમાં લીકેજ થતી પાણીની લાઇનમાં તરસ છીપાતા નજરે પડ્યા કપિરાજ. પાણી પીતા કપિરાજ કેમેરામાં કેદ થયા. 5 જૂનથી અમદાવાદના રિવરફ્રન્ટ પર દોડશે એમટીએસ બસ. આંબેડકર બ્રિજથી રિવરફ્રન્ટ પર જશે અને ચંદ્રભાગાથી બસ બહાર નીકળશે. 10 કિલોમીટરના રૂટ પર એમટીએસની સેવા ઉપલબ્ધ થવાથી મુલાકાતીઓને ચાલવું નહીં પડે.